बातचीत करी रहा है कि आ चोक्सी होल्डिंग्स ना देवेन चोक्सी साथ देवेन भाई आज सवार थी आपणे जोई रह्या छे कि मार्केट फुल फ्लेज चाली रह्यो छे। एक न्यूज़नी जरूर हती अने ए पॉजिटिव न्यूज़ आवता आपणे मार्केट ने आई थिंक आपणे सेंसेक्स 18,000 ने पार जोयुं, सेंसेक्स 60,000 ने पार छे, बैंक निफ्टी इज फ्लरिशिंग। शू आ एक तमने शू लागे छे कि आजनो आ जे न्यूज़ छे एटले आपणे एक अपमूव जोई रह्या छे कि हवे वधारे तमे पॉजिटिव ट्रेन्ड तरफ માર્કેટ આગળ વધતા જોઈ રહ્યા છે? બેન્કિંગ ક્ષેત્રની અંદર આઈ થિંક આપણો વ્યૂ હંમેશા પોઝિટિવ રહ્યો છે અને મને એવું લાગે છે કે જે હિસાબે ઇકોનોમીની અંદર ગ્રોથ આવી રહ્યો છે, બેન્કિંગ ક્ષેત્રની અંદર મોટો ગ્રોથ આવશે જ અને બેલેન્સ શીટની સાઈઝ મોટી થતી જશે। પર્ટિક્યુલરલી જે કંપનીઓની પાસે પોતાની કેપિટલ ઊભી કરવા માટેની જે ક્ષમતા છે, જે લોકો પાસે પોતે સારા કાસા રેશિયો છે, જે લોકો પાસે સારા કસ્ટમર્સ છે, એ લોકો માટે કદાચ ગ્રોથ એટલી બધો ચેલેન્જિંગ નહીં હોય અને જે લોકો ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને કસ્ટમર સુધી જલ્દી પહોંચી શકે છે, એ લોકો માટે ગ્રોથ એટલો ચેલેન્જિંગ નહીં હશે એવું મારું માનવું છે। અને આઈ થિંક બેન્કિંગ ક્ષેત્રની અંદર અત્યારના ઓલરેડી આ એક પ્રક્રિયા ચાલુ થઈ છે જેમાં એચડીએફસી બેન્કે મર્જ થઈને આગળ વધવા માટેનું જે એક ડાયરેક્શન પ્રોવાઈડ કર્યું છે, ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ કે બીજી પ્રાઇવેટ સેક્ટરની જે બેન્કો છે જે લોકોને કદાચ આ રીતે આગળ વધવું છે તે લોકો કદાચ આ પરિસ્થિતિને વધારે સારી ઇવેલ્યુએટ કરશે। ફોર્ચ્યુનેટલી ફોર એચડીએફસી life in the housing finance company as well as the bank એ બંને એક બહુ મોટી ઇન્સ્ટિટ્યુશન ઉભા થયા છે। કદાચ બીજા લોકો પાસે આટલા મોટા પ્રોપર્ટીઝ નથી કે જે લોકો આ ટાઈપનો એડવાન્ટેજ લઈ શકે, એ લોકોએ કદાચ એક્વિઝિશન કરીને ગ્રોથ થવો છે તો બી કોઈક બીજી બેંકોને અથવા એનબીએફસીને એક્વાયર કરવા પડશે। સો આઈ થિંક એચડીએફસી ડેફિનેટલી એઝ એન એજ દે આર હેવિંગ અ લીડરશિપ। મારું એવું માનવું છે કે બેન્કિંગ ક્ષેત્રની અંદર જે તમે મેઇન પોઈન્ટ છે કે બીએફએસઆઈ સેક્ટર અથવા બેન્કિંગ સ્ટોક્સની અંદર જે રી રેટિંગ છે, એ રી રેટિંગ હું જોઈ રહ્યો છું આ સમયની અંદર અને માય સ્ટ્રોંગ કન્વિક્શન છે કે આવતા 3-5 વર્ષ માટે બેન્કિંગ અને ફાઇનાન્સ કંપનીઓ માટેનો ટાઈમ કદાચ એક્સ્ટ્રાઓર્ડિનરલી સારો રહેશે એવું મારું માનવું છે। સો આઈ થિંક ધ સ્ટ્રોંગર ધ કંપની, બિગર ધ કંપની, બેટર વુડ બી ધ એડવાન્ટેજ, એવું હું અત્યારની તારીખમાં વ્યૂ પુટ અપ કરું છું।